મોરબી શહેરમાં શોભાયાત્રામાં મુસ્લિમ ધર્મના પયગંબર હઝરત મોહમ્મદ સાહેબ વિરુદ્ધ ગલત નારા લગાવનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મુખ્ય મથક નલિયા ખાતે અબડાસા સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા પ્રાંત કચેરી નલિયા અને સીપીઆઈ કચેરી નલિયા ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં આ આવેદનપત્ર મુજબ તેમણે જણાવ્યું હતું કે તારીખ 17/4/2024 ગુજરાતના મોરબી શહેરના નવાડેલા રોડથી હઝરત ગેવનશાહ પીર દરગાહ પાસે નીકળેલ શોભાયાત્રામાં મુસ્લિમ ધર્મના મહાન પેગંબર હઝરત મોહમ્મદ સાહેબ વિરુદ્ધ આરતીબેન નિલેશભાઈ ઝાકાસણી નામની વ્યક્તિએ ઇસ્લામ ધર્મના અમારા પેગંબર હઝરત મોહમ્મદ સાહેબ વિરુદ્ધ ગલત નારા લગાવી ઇસ્લામ ધર્મને માનનારા દરેક વ્યક્તિને ઠેસ પહોંચાડેલ છે, માટે ઉપરોક્ત વ્યક્તિ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા વિનંતી સહ આવેદનપત્ર પાઠવવામાં આવેલ. આ કાર્યક્રમમાં અબડાસા તાલુકા મુસ્લિમ હિતરક્ષક સમિતિ પ્રમુખ સાલેમ અહમદ પઢિયાર, પીરહાજી તકીછાબાવા, રજાક હિંગોરા, ઇકબાલ મંદ્રા સહિત અબડાસા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો આ આવેદનપત્ર પાઠવવામાં જોડાયા હતા. 17/4/2024 રોજ મોરબીમાં એક મહિલા દ્વારા અમારા પેગમ્બર સાહેબ વિરુદ્ધ અપશબ્દો બોલી સમગ્ર દુનિયાને લાગણીને ઠેસ પહોંચી છે. એ પ્રત્યે અમે લોકો અબડાસામાં સાલેમ અહમદભાઈ પઢિયાર અને તકીશા બાવા એની આગેવાની હેઠળ અમે લોકો અહીંયા સીપીઆઈ ઓફિસમાં ફરિયાદ કરવા આવ્યા છીએ અને એની તાત્કાલિક ધોરણે હજી સુધી 17/4 હજી સુધી એની ધરપકડ નથી થઈ. તો એની ધરપકડ તાત્કાલિક ધોરણે કરવામાં આવે, નહીં કરવામાં આવે તો આગળ જતા અમે લોકો મોટા કાર્યક્રમો જોશું અને બનતા જો જેલભરો આંદોલન પર કરી શકીએ છીએ. માટે અમે લોકો જે આ અપવિત્ર ભાષા બોલે છે, જે માનસિકતા, જેની ધાર્મિક કોઈ પણ ધર્મ વિશે અભદ્ર ભાષા બોલે છે, એવા બાયલાઓને કહીએ છીએ કે લેડીઝોને શું આગળ કરો છો. અમારા ધર્મમાં લેડીઝને માન મર્તબો આપવામાં આવ્યો છે. જ્યારે 1400 વર્ષ પહેલાં પણ ઇસ્લામની લડાઈઓ હતી ત્યારે પણ પેગમ્બર સાહેબે કીધું હતું કે લેડીઝ, બાળક અને વૃદ્ધ વ્યક્તિને કોઈ નુકસાન લડાઈમાં પણ ન કરવું. એટલે અમે મજબૂર છીએ કે આ લેડીઝ છે, પણ એવા વિકૃત માણસોને કહીએ છીએ કે તાકાત હોય તો તમે આગળ આવો, લેડીઝોને શું આગળ કરો છો. આવી રીતે અમારી ધાર્મિક લાગણી દુબાય છે વારી ઘડીએ, એ હકીકત અયોગ્ય છે. એના માટે સરકારશ્રી તાત્કાલિક ધોરણે પગલાં લે અને એના ઉપર કાર્યવાહી કરે અને ધરપકડ કરે એવી અમારી માંગ છે. પ્રમુખ સુનિત્રક સમિતિ, આજે અમે નાયબ કલેક્ટર આપણા ડીસી સાહેબ અને સીપીઆઈ સાહેબને આવેદનપત્ર પણ આપ્યો છે અને જે આપણા મોરબીમાં રામનવમીના દિવસે 17મી તારીખે જે લેડીઝ અમારા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના નામે જે અભદ્ર ટિપ્પણી બોલી છે એ હવે અમે સાંખી દેવાના નથી. જો તાત્કાલિક સરકાર એના પગલાં લે અને જો તાત્કાલિક એની ધરપકડ નહીં થાય અને સરકાર પગલાં નહીં લે તો અમે 8-10 દિવસમાં ઉગ્ર આંદોલન અને જેલની પણ અમે ધોરણે આંદોલન કરશું એવી અમારી માંગણી છે.